વડોદરાની દુર્ઘટનાને લઈને શિક્ષણ મંત્રીએ પ્રાર્થના કરી છે. વડોદરામાં જે દુર્ઘટના થઈ હતી તેને લઈને શિક્ષણ મંત્રી દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે. પ્રફુલ્લ પાનસેરિયાએ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. મંદિરમાં મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. સુરતમાં મંદિરમાં પ્રાર્થના કરીને મૌન પાળવામાં આવ્યું છે. દોષિતોને છોડવામાં આવશે નહીં તેવું શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે. આ સાથે પોલીસે દોષિતોની ધરપકડ શરૂ કરી દીધી છે. વડોદરામાં ગતરોજ જે દુર્ઘટના સર્જાઈ હતી તે દુર્ઘટનાને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રાર્થના કરી છે. પ્રફુલ્લ પાનસેરિયાએ મૃતકોના આત્માની શાંતિ માટે મંદિરમાં પ્રાર્થના કરી છે. તો મંદિરમાં મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. સુરતમાં મંદિરમાં પ્રાર્થના કરીને મૌન પણ પાળવામાં આવ્યો છે. દોષિતોને છોડવામાં આવશે નહીં તેવું નિવેદન શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આપ્યું છે. આ સાથે પોલીસે તપાસ હાથ શરૂ કરી દીધી છે અને પોલીસે દોષિતોની ધરપકડ પણ શરૂ કરી દીધી છે. દોષિતોને કોઈ પણ પ્રકારે છોડવામાં આવશે નહીં તેવું નિવેદન શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા આપવામાં આવ્યું છે. વડોદરાની જે ગત રોજ દુર્ઘટના સર્જાઈ હતી જેને લઈને પ્રફુલ્લ પાનસેરિયાએ મૃતકોના આત્માની શાંતિ માટે મંદિરમાં પ્રાર્થના કરી છે અને મૌન પણ પાળ્યું છે. શિવ મંદિરે ગુજરાતની અંદર વડોદરામાં જે દુઃખદ ઘટના ઘટી હતી એ બાળકોના દિવ્ય આત્માને શાંતિ પ્રાપ્ત થાય હેતુ પ્રાર્થના કરી 22 તારીખે અયોધ્યામાં રામ મંદિરમાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ છે એ પ્રસંગે શિવ મંદિરની અંદર સફાઈ અભિયાન પણ કરવામાં આવ્યું છે. મંદિરો એ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે અને સુખ દુઃખમાં માણસને જો ક્યાંય શાંતિ પ્રાપ્ત થતી હોય તો એ મંદિર છે. એ સંસ્કૃતિને આજે પૂરી દુનિયા સ્વીકારી રહી છે ત્યારે પૂરા ભારતની અંદર મંદિર સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતાના આ એક સંદેશ છે અને લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહે એ હેતુસર પૂરા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સામાજિક સંસ્થાઓ તમામ લોકો સ્વચ્છતાના કાર્યક્રમો કરે એ હેતુ છે. આજે અમારા વિસ્તારમાં ત્રીજા મંદિરની અમે સ્વચ્છતા માટે આવ્યા છીએ. ફરી વખત ગુજરાતની અંદર ઘટના જે વડોદરામાં બની એવી ક્યારેય ન બને એવી પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુને એવી પ્રાર્થના કરી પરિવાર પર આવી પડેલા દુઃખને સંવેદના વ્યક્ત કરીએ છીએ. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. દોષિતોને કોઈ પ્રકારે છોડવામાં આવશે નહીં તેવું શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે. વડોદરામાં જે દુર્ઘટના બની હતી તેને લઈને પ્રફુલ્લ પાનસેરિયાએ મૃતકોના આત્માની શાંતિ માટે મંદિરમાં પ્રાર્થના કરી છે.